બ્લડ ગ્રુપની શોધ કરતા સાયન્ટિસ્ટ કાર્લેન સ્ટીનર સ્ટીનરના જન્મ દર વર્ષે ચૌદમી જૂન રોજ સ્વૈચ્છિક રક્તદાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે આ વીસ વર્ષથી રક્તદાનની ઉજવણી કરીને રક્તદાતાઓનો આભાર પણ માનવામાં આવ્યો હતો શ્રી જલારામ બ્લડ સેન્ટર દ્વારા ઓગણીસો છ્યાસી થી સાડા પાંચ લાખથી વધુ રક્તઘટકો વડોદરા શહેર તેમજ જિલ્લાની આજુબાજુના વિસ્તારમાં રહેતા જરૂરિયાતમંદોને પૂરા પાડવામાં આવ્યા છે જલરામ બ્લડ સેન્ટર દ્વારા છેલ્લા એક વર્ષમાં બે હજાર તેતાલીસ જેટલા વિનામૂલ્યે સિકલ સેલેનિમિયા એનિમિયા અને હિમોફેલિયાના દર્દીઓને રક્ત ઘટકો આપવામાં આવ્યા છે અને આજના દિવસે સૌથી વધારે યુનિટ ભેગા થાય એવી પણ આશા બ્લડ સેન્ટર દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી મે 28 વર્ષથી જલારામ બ્લડ બેંકમાંથી બ્લડ લઉં છું ને ફ્રી ઓફ ચાર્જ મને બ્લડ મળે છે ને કોઈ ચાર્જ ટેસ્ટિંગનો ચાર્જ નથી લેતા ને બહુ સહસાકર મળે છે મને જલારામ બ્લડ આ દિવસની ઉજવણી માટે અમે ત્રણ જગ્યાએ બ્લડ ડોનેશન કેમ્પની ગોઠવણ કરેલી છે અને આશરે સોથી બસો યુનિટ બ્લડ અમને મળી રહે એવી અમે આશા રાખીએ છીએ અમારે એક વીકની અંદર ઓછામાં ઓછા ત્રણ બ્લડ ડોનેશન કેમ્પ ગોઠવવા પડે છે જેથી બ્લડ બેંકની જરૂરિયાતને અમે પહોંચી વળી શકીએ આ દિવસે મારી અપીલ એવી છે કે પાંસઠ વર્ષની ઉંમર થઈ જાય અને ચિત્રગુપ્તના ચોપડામાં તમારું નામ લખાઈ જાય તે પહેલાં તમે નક્કી કરો કે દરેક જન્મદિવસ તમે બ્લડ ડોનેશન કરીને જ ઉજવશો બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર